રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદાર છે તેમને સરોની મૂડી ચાલીસ હજાર ત્રીસ હજાર અને એસી હજાર હતી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે બાર ટકા લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો તેની ભૂલ સુધારણા નોંધ લખો આ દાખલો શરૂ કરતા પહેલા હું એક નોંધ લખાવું છું મિત્રો નોંધ કરીને લખી કાઢજો અહીંયા હું લખું છું નોંધ મૂડી પર વ્યાજ મૂડી વધે તો નફો ઘટે ઉપાડ પર વ્યાજથી મૂડી ઘટે તો નફો વધે મૂડી પર વ્યાજ થી મૂડી વધે છે એટલે મૂડી પર વ્યાજ ગણવાથી શું કરે છે મૂડી વધી જાય છે તો નફામાં શું થાય છે ઘટાડો થાય છે અને મૂડી ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય એટલે કે ઉપાડ પર વ્યાજથી મૂડી ઘટી જાય છે તો શું થાય છે નફામાં વધારો થાય છે બેઝિક આ નોટ છે મિત્રો નોટમાં લખી કાઢજો જ્યારે આપણે ભૂલ સુધારવાના કોઈ પણ દાખલા હોય ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય કે કોઈ પણ રીતની આપણે ભૂલ થઈ ગઈ હોય ખોટા પ્રમાણે વેચવાનું હતું કે સાચું પ્રમાણે આ છે એ રીતના ખોટા પ્રમાણે વેચવાના દાખલા આવતા હોય ત્યારે વિગત જે ભાગીદારના નામ છે તેના એ ખાના બનાવી દેવાના વિગત બે ભાગીદાર ત્રણ ભાગીદાર છે રામ લક્ષ્મણ અને સીતા તો રામ લક્ષ્મણ અને સીતા મેં બનાવી કાઢ્યું છે મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ આપણે ગણીએ છીએ બાર ટકા લેખે તો મિત્રો અહીંયા ગાડી પહેલા મૂડી રામને કેટલી છે ચાલીસ હજાર ચાલીસના બાર ટકા કરશો એટલે બાર ચોક અડતાલીસ એટલે કે અડતાલીસ હજાર રૂપિયા થશે ત્યારબાદ ત્રીસ હજારના બાર ટકા બાર ત્રીસ છત્રીસ એટલે કે છત્રીસો થશે અને બાર અઠ્ઠા છન્નું એટલે કે સીતા અને મૂડી પરનું વ્યાજ કેટલું થશે છન્નું થશે ત્યારબાદ મિત્રો જે પણ આપણને આપ્યા છે અડતાલીસો છત્રીસો અને છન્નું જીરો 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 છવન છ બાર ને આઠ વીસની શું વધી પડી બે છ છ ત્રણ નવ નવ એક દસ દસ ને

ત્યારબાદ મિત્રો બાદ બાકીની મેં એક તમને સિસ્ટમ બતાવી કે નાનામાંથી મોટા ઉપર જવાનું અહીંયા ચાર હજાર આઠસો છે એટલે બસો નાખીશ એટલે પાંચ હજાર થશે બીજા હજાર નાખીશ એટલે કેટલા થઈ જશે છ હજાર થઈ જશે એટલે અહીંયા ગાડી બારસોનો છે ડિફરન્ટ ત્યારબાદ અહીંયા છત્રીસ છે એટલે ચાર ચાર હજાર ચારસો રૂપિયા નાખીશ એટલે ચાર હજાર થઈ જશે અને બીજા બે હજાર રૂપિયા નાખીશ એટલે છ હજાર પૂરા થશે એટલે કે અહીંયા ચોવીસોનો ડિફરન્ટ છે ત્યારબાદ અહીંયા ગાડી જોવા જઈએ તો મિત્રો મૂડી પરનું જે વ્યાજ છે એ જ વધારે છે હજાર મોટા છે ત્રણ હજાર નાખીશું એટલે કે છત્રીસો નો ડિફરન્ટ છે પૂછું છું મારે આમનોટ લખવાની છે માટે તો જે માઇનસ આવી તેના મૂડી ખાતે ઉધાર રામના મૂડી કે ચાલુ ખાતે ઉધાર ત્યારબાદ લક્ષ્મણ ના ચાલુ ખાતે ઉધાર તે સીતાના મૂડી ખાતે જમા તે સીતાના મૂડી કે ચાલુ ખાતે તો પૈસા કેટલા છે મિત્રો એટલે કે રામમાં બારસોનો ડિફરન્ટ આવ્યો છે ત્યારબાદ લક્ષ્મણમાં ચોવીસોનો ડિફરન્ટ આવ્યો છે અને ટોટલ ડિફરન્ટ છત્રીસોનો આવ્યો છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો